દર વર્ષે કરાતો જ હોય છે, પરંતુ 10 સાથે એક એક મહિલાઓને આ રીતે ચેકઅપ કરવામાં આવતા હોય છે નિવસ્ત્ર કરીને, તે કેટલું યોગ્ય આપવાનું છે? સી, સૌથી પહેલાં તો ફિઝિકલ ટેસ્ટ એટલે અમે જે કહીએ ને ફિટનેસ ટેસ્ટો થતી હોય, દોડાવીને ટેસ્ટ કરે, પછી શું કહેવાય પેલું આપણે ઉંચકાવીને ટેસ્ટ કરે, એ બધી અમે ફિઝિકલ ટેસ્ટમાં ગણીએ. કપડાઓ કાઢી અને હવે કારણ કે છીએ અલ્ટિમેટલી તમારે જેને કે ક્લાર્કની આઈ થિંક એ હતી કે આપણે પોલીસની ભરતી નહોતી પહેલો પોઈન્ટ, પણ ચલો માની લો કે તમારામાં આવો રૂલ હશે કે ભાઈ ફિઝિકલ ટેસ્ટ એવું લઈને ચાલું છું, પણ તમારે ત્યાંથી જે જૂની બહેનો છે એવું અંદર પેપરમાં મેં આજે લખાયું છે કે એ લોકો એવું કહેવું દૂર નથી કે ભાઈ અમારા કપડાં કાઢીને આવી તો ભલે 10-10 નું ગ્રુપ. સી, પોઈન્ટ અત્યારે એ છે કે તમે 10 ગ્રુપ ઓફ લેડીઝ હોય તો તમે, હું મારું એક્ઝામ્પલ આપણને મારી જોડે અહીંયા બેઠી હશે બધી લેડીઝ કે જે આપણે ભલે એક જોડે 10 જણ લેડીઝ હોય પણ તોય આપણને આપણા કપડાં કાઢીને ઉભા રહેવાની શરમ આવે પહેલો, અને બીજો પોઈન્ટ કે આ જે પછી પેલી ભલે બીજી લેડીઝ ટેસ્ટ કરતી હોય એ બી હું કાકરી કરું છું પણ તો બી આપણે સંકોચ થઈએ, એટલે જ્યાં જરૂર નથી ત્યાં તમે આવી રીતે કરો. અને જે તમારે કઈ નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાયા હોય, પછી બીજું કે પ્રેગ્નન્સી ટેસ્ટ, એના માટે મારે ખાસ કેવું છે કે આપણો એક પ્રેગ્નન્સી લો છે, લો એવું કહે છે કે બેન પ્રેગ્નન્ટ હોય ને પછી બાળક થાય તો આપણે આટલી રજા આપવી પડે આટલા મહિનાઓની. એટલે હવે આજની તારીખમાં એવું થઈ ગયું છે કે ઘણી સંસ્થાઓ, ઘણા ઓર્ગેનાઇઝેશનો પ્રેગ્નન્ટ બહેનોને રાખતા જ નથી કે પ્રેગ્નન્ટ થાય પાછું 2-5-6-8 મહિને પાછું રજા આલવી પડે, કોણ મગજમારી કરે, એના કરતા રાખવી જ નહીં ન શું કહેવાય, એટલે પેલું શું કહેવાય બહેનોને, એટલે એ રીતે જોવા મળે. પણ આ બોલવામાં એ લોકોને કહેવાય નહીં કે ઓફિશિયલી તો ના કહેવાય કે અમે એટલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરે છે, એટલે બધું છુપું કરી રહ્યા છે. પણ મેઇન મૂળ મારા ખ્યાલે મૂળ વાત આ લાગે છે. અને પછી એને એના માટે તમે એ સહારો લો કે લેડીઝ હોય પણ તો બી લેડીઝની બી પ્રાઇવેસી હોય, એવું નથી કે લેડીઝ હોય તો એ પ્રાઇવેસી ન હોય અને મન ફાવે કપડાં ઉતારી લે. ઘણી વાર એક્ઝામ્પલ ઘણી લેડીઝો તો શું કામ અમે હોટલોમાં જે સિંગલ રૂમમાં કેમ રહીએ છીએ, બે લેડીઝ છે સાથે રહેવાય ને, પણ ના, પ્રાઇવસી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ. એટલે અને અને જ્યારે તમે આવી રીતે શું કહેવાય આવી કોઈક જે જે જોબ વાળી ટેસ્ટ હોય, એટલે તમે લોકોને શોષણ કરી રહ્યા છો, દીકરીઓ બહેનોનું શોષણ કરી રહ્યા છો, તમે તમારો પાવરનો મિસયુઝ કરી રહ્યા છો, તમે એ લોકોને દબાવવાની કોશિશ કરી રહ્યા છો. એકચ્યુઅલી આ તો બીજું, આ તો જે તપાસ જે તારીખ પર તારીખ ચાલે છે ને જ્યુડિશરીમાં, એમ અહીંયા ગવર્નમેન્ટમાં તપાસ ચાલે. અરે ભાઈ, તમારે જેન્યુઅન તપાસ કરવી તો સાહેબ 15 દિવસ ના જોઈએ, 2 દિવસમાં એ તપાસ થાય. જેમ અમારે પાસે ફટાક પેલા શું કહેવાય પેનલ્ટીઓ લેવી હોય છે તો ફટફટ થઈ જાય છે પેનલ્ટીઓ, અને આજ સુધી મેં 15 દિવસના કોઈ દિવસ તપાસ પત્રની સાંભળીએ નથી ને એના પર કોઈ એક્શન લીધેલા જોયા નથી. આ તો બસ બધાના ટાઈમ પાસ કરવાનું ને પોતાના રોટલા શેકવાના, આ એક